तो आज 12 कलाके जाहरात थवा जई रही छे गुजरात विधानसभा चूंटणीनी तारीखोनी। आ वच्चे समाचार आवी रह्या छे कि ज्यां गांधीनगरमां 13 शहर अने जिल्लाना उम्मेदवारो विशे मंथन करवामां आवी रह्युं छे। 47 बैठको माटे उम्मेदवारोना नामनी यादी तैयार करवामां आवशे। अरवलीनी 3, साबरकांठानी 4, મહીસાગરની 3 बैठक माटे मतदान हाथ धराशे। तो अगत्यना समाचार कि ज्यां बनासकांठानी 9, सुरेन्द्रनगरनी 5, पोरबंदरनी 2 बैठको पर मंथन करवामां आवशे। વધુ વિગતો સાથે કિંજલ મિશ્રા જોડાઈ ચૂક્યા છે। કિંજલ, આજે ભાજપની સંકલન બેઠક કયા કયા મુદ્દા ઉપર થશે ચર્ચા? देखो आज उत्तर गुजरात और तेनी साथे ज सौराष्ट्रनी जे बैठको छे बैठको पर चर्चा करवामां आवशे। संकलननी शुरुआत थवानी तैयारी छे। सीधा दृश्य आप जोई शको छो के जे मंत्रीओ छे मंत्रीओना आगमननी जे शुरुआत छे ते पण थई चूकी छे। पार्लामेंटरी बोर्डना जे सभ्यो छे तेमना आगमननी शुरुआत थई चूकी छे अने आप ज्यां कोनवोय जोई रह्या छो केन्द्रीय गृहप्रधान अमित शाह पण अहींया आवी चूक्या छे। पार्लामेंटरी बोर्ड साथे केन्द्रीय गृहप्रधान अमित शाह पण सतत 3 दिवस अहींया बैठकमां उपस्थित रहेवाना छे अने बैठक दरमियान जे विविध जे बैठको छे आ बैठकोनी अंदर जे पण दावेदारो नाम आया है दावेदारों पेनल जारे बनशे त्यारे तमाम जे पार्लामेंटरी बोर्ड नी साथे अमित शाह पण अहींया हाजर रहेशे अने लगभग सवार थी लई अने सांज सुधी आ बैठक छे। आ बैठकोनो दौर चालशे के जेनी अंदर अलग अलग जे जिल्लाओ छे जिल्लाओनी बैठको छे बैठकोना नामनी जे चर्चाओ छे ते करवामां आवशे। आजनी वात करवामां आवे तो आजे उत्तर गुजरात अने सौराष्ट्र प्रायोरिटीनी अंदर छे। शरूआत अरवल्लीथी थशे। अरवल्लीना जे अरवल्ली जिल्लानी जे त्रण बैठको छे त्रण બેઠક ઉપર આજે મંથન કરવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે 2017માં અરવલ્લીની અંદર ભાજપ ખાતું ખોલાઈ શક્યું ન હતું। અત્યારે પણ અરવલ્લીની 3-3 જે બેઠકો છે તે કોંગ્રેસ શાસિત બેઠકો છે। ત્યારે અરવલ્લીની જિલ્લાની 3 બેઠકો ઉપર આજે નિરીક્ષકોની સેન્સ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો દ્વારા જે પેનલ છે તે પેનલ તૈયાર કરવામાં આવશે। અરવલ્લીની સાથે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકો ઉપર મંથન કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકમાંથી 2 બેઠક ભાજપ પાસે જ્યારે 2 બેઠક કોંગ્રેસ પાસે છે। તો આ જિલ્લાઓમાં પણ નિરીક્ષકો દ્વારા જે નામ આવ્યા છે તે નામને લઈ અને આજે ચર્ચા કરવામાં આવશે। ત્રીજી મહીસાગર બેઠક છે। મહીસાગરની 9 બેઠકો માટે જે મંથન થશે જ્યારે સુરેન્દ્રનગરની 5 બેઠકો માટે પણ આજે જ જે સેન્સ મંથનની પ્રક્રિયા છે જે નામોની વાત છે તે પૂર્ણ કરવામાં આવશે। તેની સાથે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બાદ સૌથી મહત્વપૂર્ણ પોરબંદર છે। પોરબંદરની પણ બંને જે બેઠકો છે તેની પણ ચર્ચા કરવામાં આવશે। ડાંગની જે એક બેઠક છે ડાંગ જિલ્લાની 1 બેઠક છે જે આદિવાસી બેલ્ટની અંદર આવતી હોય છે તે બેઠક ઉપર પણ આજે ચર્ચા કરવામાં આવશે। ત્યારબાદ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડથી શરૂઆત થશે બેઠકના દોરની। વલસાડની જે બંને બેઠકો છે તેની પર ચર્ચા થશે। તેની સાથે તાપીની જે 5 વલસાડની 5 બેઠકો પર ચર્ચા કરવામાં આવશે જ્યારે તાપીની 2 બેઠકો ઉપર ચર્ચા કરવામાં આવશે। નર્મદા જિલ્લાની બંને બેઠકો પર ચર્ચા કરવામાં આવશે। કોમલ, નર્મદા જિલ્લાની આ બંને બેઠકો હાલમાં પણ ભાજપ પાસે નથી। આ બંને બેઠકોમાંથી 1 બેઠક પર બીટીપી જ્યારે 1 બેઠક પર કોંગ્રેસનું આધિપત્ય છે। મોરબીની 3 બેઠકો ઉપર ચર્ચા કરવામાં આવશે। કુમાર, આ વખતે મોરબીની બેઠકો પરની ચર્ચા અને ચિંતન મંથન એટલે પણ જરૂરી છે કેમ કે ગઈ વખતે મોરબી જિલ્લામાં ભાજપ ખાતું નહોતું ખોલાઈ શક્યું। બાય ઇલેક્શનમાં બ્રિજેશ મિરજાએ પક્ષપલટો કરી અને ભાજપમાં આવ્યા ત્યારબાદ આ જે બેઠક હતી એ ભાજપની થઈ હતી બાય ઇલેક્શન બાદ। પરંતુ અત્યારે મોરબીમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે જે પ્રકારની હોનારત છે તેમાં જે ત્યાં બાદ ફરી એકવાર જે આ બેઠક છે આ બેઠકને લઈને નામો પર વિચારણા કરવી એ ખૂબ જ જરૂરી છે। મોરબીની સાથે વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની 5-5 બેઠકો પર પણ ચર્ચા છે ચર્ચા થવાની છે। રાજકોટ જિલ્લામાં આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને ડ્રોપ કરવામાં આવશે, નવા ચહેરાને પ્રાધાન્ય કરવામાં આવશે। ત્યારે નવા ચહેરાઓમાં કોણ હશે, કેવી રીતે ચર્ચા થશે, આ નવો ચહેરો કોણ છે, આ તમામ જે મુદ્દાઓ છે કહી શકાય કે 11 જિલ્લાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમામ જિલ્લાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં મોરબી, વલસાડ, અરવલ્લી, નર્મદા આ જિલ્લાઓને મહત્વ રહેશે। જી ચોક્કસ, કિંજલ આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે કમલમ ખાતે ભાજપની સંકલન બેઠક મળવા જઈ રહી છે। થોડી જ વારમાં બેઠકની શરૂઆત થવા જઈ રહી છે। આપને જણાવી દઈએ કે જે સેન્સ પ્રક્રિયા લેવાઈ તે બાદ હવે જે ઉમેદવારોના નામ છે તેમના પર મંથન કરવામાં આવશે આ બેઠકમાં। તો કોના ફાળે જશે ટિકિટ અને કોની ટિકિટ કપાશે તે આ બેઠક દરમિયાન